नमस्कार। सरकारी नौकरी नी तैयारी करता तमाम विद्यार्थियों अने साथे से धोरण 9 थी 12 मा भणता बधाय कॉमन टॉपिक आवे दुनिया मा सौथी अघरो व्याकरण विषय मा टॉपिक कोई लागतो होय ती समास छे। पण आजे आपणी आ चेनल नी अंदर तमे पधार्या छो तो आज पछी तमे एम कहशो के समास आटला सहेला छे, आवी एनी साव शोर्टकट मळी जशे। तो एवा आनंद भैरा उदाहरणोनी साथे आपणे समासने शीखवाना छीए। अने जो तमे आपणी YouTube नी अंदर सौ प्रथम वार आवी रह्या छो तो लाल बटन ऊपर एक वार क्लिक जरूरथी करी लेजो। आओ शरूआत करीए समासनी। समास जोवा छे ने एना प्रकारो जोवा छे। हवे समास अने एना प्रकारो आपणे जे जोवा छे एनी अंदर पहेला तो समास एटले शुं ए आपणने खबर पड़वी जोईए कि भाई समास कोने कहेवाय। तो बे के तेथी वधु शब्दो जोड़ाय अने एक आखो शब्द बने એને સમાસ કહેવાય। ભાઈ બે શબ્દ હોય કે એનાથી વધારે શબ્દ હોય ને અને ઈ ભેગા થાય ને એને સમાસ કહેવાય। એકલ હોયડા હોય એને સમાસ કહેવાય નહીં, એકલા પૈડા હોય કે એને સમાસ નો કહેવાય। કેવા ઉદાહરણ હમણાં આપણે જોઈ, પેલા સમાસ એટલે શું? તો કે સમ, સમનો અર્થ થાય સાથે, સાથે એટલે આપણી પાસે બેઠેલા હોય પાસે, અને આસ એટલે બેસવું। ભાઈ આપણા જે આપણી આજુબાજુમાં હંમેશા રહેવા વાળા પાસે બેહવું, સાથે રહેવું એને સમાસ કહેવાય। એનો મતલબ કે શબ્દો બધાય ભેગા કરી નાખીએ એને સમાસ કહેવાય। એટલી આની શોર્ટકટ છે કે સમ એટલે પાસે, એટલે આપણે યાદ રાખવાનું પાસે બેહવું એટલે હું, તો કે ભાઈ સમાસ। સમાસમાં ઓછામાં ઓછા બે પદો હોવા જોઈએ, એકલા પદે કાંઈ થાય નહીં, બે તો ઓછામાં ઓછા શબ્દો જોઈએ તો જ સમાસ કરી શકાય। બે થી વધારે ગમે એટલા ચાલે, પણ એકલાથી ચાલે નહીં। તમને અહીંયા ઉદાહરણ આપું, પેલો તો આપ્યું નવ, તો આને તમે સમાસ શું કહી શકો? એકલો છે, હાલો એને જવા દો રાત્રિ, તો આ સમાસ નથી ભાઈ। કોને કહેવાય? તો કે જ્યાં ભેગું થઈ ગયું નવ રાત્રિઓનો સમૂહ ગુજરાતી હોય અને જ્યારે શબ્દ સાંભળીને જ મન આપણું મોર આમ થન ગણાટ કરતું હોય, બરાબર સમાસ શું છે? નવરાત્રિ તો સમાસ, કારણ કે કેટલા ભેગા થઈ ગયા, એક તો નવ અને રાત્રિ, કયો સમાસ થાય છે? આગળ ભણશું, નવ રાત્રિઓનો સમૂહ, આગળ સંખ્યા આવતી હોય દ્વિગુ આવે ખબર પડી જતી હોય, રેડી? તો એકલાથી કાંઈ થાય નહીં, જીવનમાં બેકલા હોવું જરૂરી છે, એકલા માણાથી ભૂજ્યો ભાઈ થતું નથી। જો અહીંયા આપ્યું, હવે પેલા આપણે ભણી ગયા છીએ પણ પાછું યાદ આવવું જોઈએ નવ શું છે એને પૂર્વ પદ કહેવાય, કારણ કે નવ ઈ પેલા છે, પેલા એટલે પૂર્વ। રાત્રિ, રાત્રિને શું કહેવામાં આવે છે? ઉત્તર પદ, ઉત્તર એટલે કે પાછલો ભાગ હોય એને ઉત્તર કહેવાય। ઈ યાદ રહી ગયું, આગળ તો પૂરવ અને પાછળ તો ઉત્તર। આમાં એમ ન કહેતા કે ભાઈ પશ્ચિમ ને દક્ષિણ ક્યાંય ગયું, એમાં ન આવે, આમાં બે જ આવે, પૂર્વ અને ઉત્તર પદ। ચલો હવે એના શબ્દને છૂટા પાડવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહેવાય। ભાઈ આ તમે શબ્દને છૂટો પાડો, નવ રાત્રિઓનો સમૂહ આવું કીધું, હવે એને છૂટો પાડ્યો તો છૂટા પાડેલા શબ્દને વિગ્રહ કહેવાય। શું છૂટો પાડ્યો શબ્દ? તો એવું લખી દીધું કે ભાઈ નવ રાત્રિનો સમૂહ એવું કીધું, તો તમે શું કરી નાખ્યું? છૂટું પાડ્યું, છૂટું પાડ્યું એટલે એને કહેવામાં આવે વિગ્રહ કર્યો। ક્લિયર છે? હવે એ વિગ્રહ થઈ ગયા તો હવે આની ચાવી શું છે? આમાંથી આપણને કેમ શોર્ટકટ મળી રહી છે? એમાં સૌથી પહેલા કેટલા ભાગ પડે છે આપણને એ ખબર હોવી જોઈએ। ત્રણ ભાગ કરો અને એની શોર્ટકટ હમણાં મળી જાય। પહેલો સર્વ પદ પ્રધાન, જુઓ શબ્દ ઉપર જ ખબર પડે સર્વ, સર્વ એટલે શું? તો કે હા ભાઈ હંધાય, બધાય, હા ભાઈ ગુજરાતી ભાષામાં સર્વ પદ પ્રધાનમાં બંને પદ મુખ્ય હોય, આમાં કોઈ એકલા માણાનું ન હાલતું હોય, ઘરની અંદર બે માણાનું હાલતું હોય, બે પદ છે એ મુખ્ય હોય, ઘરવાળો કે હું મુખ્ય છું, ઘરવાળી કે હું મુખ્ય છું, નર કે હું મુખ્ય છું, નારી કે હું મુખ્ય છું, શિવ કે હું મુખ્ય છું ને પાર્વતી કે હું મુખ્ય છું, પતિ કે હું મુખ્ય છું ને પત્ની કે હું મુખ્ય છું, એને કહેવાય સર્વપદ। બંને પદ એના મુખ્ય હોય એવો એક જ વન એન્ડ ઓનલી સમાસ છે, એટલે આ તો યાદ રહી જાય। પરીક્ષામાં આપણને એવો પ્રશ્ન આવે, છોકરા આવ સર્વપદ પ્રધાન સમાસ કયો છે? ચાર ઓપ્શનમાંથી ઓળખો, તો વન એન્ડ ઓનલી દ્વંદ્વ, રેડી? હવે એના પછી બીજો એનો ભાગ પડે, બીજો ભાગ પડે એને શું કહેવામાં આવે છે? એક પદ પ્રધાન। તો ઉમા સર્વપદ, આમાં કેટલા પદ પ્રધાન હોય? તો એકલો જ માણા હોય કે ભાઈ અમારા ઘરમાં તમારે બેનનું જ હાલે, અમારા ઘરમાં એ કેમ જ થયો, અમારું કઈ ભૂજ્યો ભાઈ હાલે, એક પદ મુખ્ય હોય, એક માણા મુખ્ય હોય, બીજું પદ કોણ હોય, બીજું પદ હોય કે ન હોય કોણ હોય, ઈ ચીઠી જા કરો ઓલા કે આમ કરો કે હા આ કે આમ કરો આમ કરો, કેવા કેવા સમાસ હોય એમાં? તો એક તો આવે તત્પુરુષ,
कर्मधारय द्विगु समास अने मध्यम पद लोपी समास चार समास आवे के जेनी अंदर एक ज पेलु पद होय एक पद मुख्य होय बीजु पण के होय कोण होय होय के नो एनी काही चिंता जरूरी है नहीं हवे जोवानो छो अन्य पद अन्य એટલે હું છોકરા આવું બીજા બીજા પદ બંને પદ કોણ હોય અને બીજા વાક્ય દ્વારા આધાર રાખતા હોય બેમાંથી એક કઈનું નો હાલતું હોય અમારા ઘરમાં તો વાથી આ બેના બેન કે એમ થાય અમારું તો કઈ હજી હાલતું નથી શું કામ ઈ બે નહીં બીજા બારથી આખું હેન્ડલ કરતા હોય તેને કહેવાય અન્ય પદ પ્રધાન અન્ય પદ પ્રધાનમાં શું તો પેલું કે ઉપપદ બીજું બહુવ્રીહી અને ત્રીજું અવ્યયી ભાવ તો આને શોર્ટકટમાં યાદ રાખી લેવાનું ઉપ અ અથવા અબ ઉ અબ ઉ અને દ્વંદ્વ તો આપણે યાદ બે જ રાખવાના સર્વપદ અને અન્ય પદ બેને જ યાદ રાખવાના એક સર્વપદ યાદ રાખવાનું એક અન્ય પદ ટોટલ કેટલા સમાસ થઈ ગયા ચાર વૈધાચારી સેમાં આવે એક પદમાં તો આમાં તો યાદ રહી ગયું અબ ઉ અને દ્વંદ્વ દ્વંદ્વ એકલો છો ભાઈ ભૂખા બોલાવી દે કોઈની જરૂર નથી આમાં પેલું પદ પ્રધાન હોય અને આમાં બેમાંથી એક પદ પ્રધાન હોય ગામ કેમ થતું એના કર્મમાં હાલો રેડી તો હવે શરૂઆત કરીએ એટલે પહેલો જ આપણે આમાં સમાસ જોવા છે ઢાંટાણા દ્વંદ્વ ધળ બળાટી ધાણા જીરું દ્વંદ્વનો અર્થ થાય છે યુદ્ધ દ્વંદ્વનો અર્થ થાય છે જોડકું દ્વંદ્વનો અર્થ થાય છે કે ભેગા કે જોડિયુંની ચર્ચા કરતી હોય એવો શું થઈ ગયું જોડકું જ્યાં ભાઈ ભેગા રહેતા હોય બેનું મુખ્ય પદ હોય બંને પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોથી બનેલા સમાસને દ્વંદ્વ કહેવાય બેયનું માનેમાં જળવાતું હોય વિગ્રહ કરતા હવે વિગ્રહ કરી ત્યારે કયા કયા શબ્દો દ્વારા આપણે દ્વંદ્વ સમાસને ઓળખી શકીએ યુદ્ધ કરતા હોય જોડકા હોય એને આપણે ઓળખવા માટે શું કરવું પડે તો કે અને અથવા કે દેખાતો હોય અને કે દેખાતો હોય તો એને આપણે શું ઓળખવાનો દ્વંદ્વ સમાસ હવે દ્વંદ્વ સમાસની અંદર ભાગ બે પડે કેટલા ભાગ પડે દ્વંદ્વ સમાસની અંદર છોકરાઓ બે ભાગ એમાં પહેલો ભાગ છે ઇત્રેતર દ્વંદ્વ કહેવાય ઇત્રેતર દ્વંદ્વ જે છે ને એનો વિગ્રહ કરો તમે છૂટું પાડો ત્યારે અને થી થાય તમે એને છૂટું પાડો ત્યારે અને દ્વારા એને ઓળખવામાં આવે કેવી રીતે રામ ઓર શ્યામ રામ ઓર શ્યામ ના ગોલા ખાતા છો ને અત્યારે રામ અને શ્યામ શિવ પાર્વતી શિવ અને પાર્વતી આ એમ કે શંકર ભગવાન કે ઘરમાં મારું હાલે તો કે નહીં પાર્વતીજી કે ભાઈ ઘરમાં મારું હાલે બેયનું હાલશે 50% તમારું 50% મારું તો બોલો તો જ લગ્ન કરવા બાકી લગ્ન કરવાનું થતા નથી ઓલું હમારી છોરી છોરો સે કમ હે કે ગીતા ઓર બબીતા દોનો ઇસમે આયેંગે ગીતા અને બબીતા અને પછી તમે જુઓ ગુરુ શિષ્ય ભાઈ ગુરુ અને શિષ્ય બોલતા જ ખબર પડી જાય વિગ્રહ તમે કરો કે નહીં નર અને નારી એકલાનું કોઈ ચાલતું મા બાપ મા અને બાપ પિતા અને માતા તો વચ્ચે જ્યારે છૂટું પાડો છો ત્યારે એમાં તમને અને સૂચવાય છે તો એને કહેવામાં આવે છે દ્વંદ્વ પતિ અને પત્ની ભાઈ અને બહેન આ બધા દ્વંદ્વમાં કયા તો કે ઇતરેતર દ્વંદ્વમાં આવે એનો બીજો ભાગ જોવો વૈકલ્પિક દ્વંદ્વ વિકલ્પ સૂચવતો હોય કેવો વિકલ્પ તો કે વિગ્રહમાં વચ્ચે શું આવે તો કે ભાઈ કે આવતો હોય હે કેવી રીતે કે તો કે ભાઈ ચાર પાંચ ચાર પાંચ ચાર કે પાંચ છ સાત છ જોઈએ છે કે સાત જોઈએ છે છ કે સાત નફો કે ખોટ ભાઈ આજે તમે કમાવા ગયા તો તમને નફો થાય કે ખોટ થાય હું થયું જણાવો દસ બાર દસ રૂપિયા જોઈએ છે કે બાર રૂપિયા જોઈએ છે બોલો ઈ અને વીસ પચીસ વીસ કે પચીસ આને બદલે આપણે એક સીધું આપણે રાખી લઈએ ચા કોફી ચા કે કોફી ભાઈ ચા પીવી છે કોફી પર પછી આ છેલ્લા દિવસ જેવું ન થાય તે મારા માટે કોફી છમ મગાઈ મેં તને કીધું નતું તારા માટે મેં કોફી ન મગાવ તોય છતાંય તે મારા માટે આ બધું કરીને તે મારા માટે કોફી કેમ મગાઈ યા ચા કે કોફી તો શું કહેવાય વૈકલ્પિક તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ એક વૈકલ્પિક હોય અને બીજું હોય ઇતરેતર આ બંનેમાં આપણે યાદી જ રાખવાનું એક તો અને ઓર દુસરા ઉસરા કે યાદ આવે એટલે આપણો દ્વંદ્વ ઉડી રેડી દ્વંદ્વ સમાસ આપણો ક્લિયર થઈ જાય એના પછી બીજો સમાસ દુનિયાનો હૌથી હેલામ હેલો રૂડો રૂપાળો નાજુકડો સમાસ એટલે દ્વિગુ સમાસ જોજો પ્રથમ પદ સંખ્યા બતાવે ને બીજું પદ તમને છોરાવ સમૂહ બતાવે આ કોઈ નહીં કે બધા આજ કહે છે કે આગળ સંખ્યા દેખાડે પણ પાછળ બાપુજી આ આવે
તો કે ભાઈ સમૂહ સૂચવતો હોય એને ભાઈ તમે આમાં દ્વિગુ સમાસ કહી શકો છો કેવી રીતે તો અને ઉદાહરણ આપણે જોઈએ પેલા કીધું નવરાત્રી પહેલો જ શબ્દ લીધો તો કેટલી રાત્રિઓ તો કે ભાઈ નવે નવ દી ધડબડાટી દાણા ચીરું ગરબા રમવા હિલા જાય ગરબે ઘૂમતી ગોપીઓ ટાણાણા નવરાત્રીનો સમૂહ કેટલી રાત્રિઓ તો કે નવ નવ રાત્રિઓનો સમૂહ એને શું કહેવાય નવરાત્રી એવી રીતે બીજો એનું આપણે ઉદાહરણ જોઈએ ત્રિકોણ કેટલા તો કે ભાઈ ત્રણ ખૂણાનો સમૂહ આ નથી લેવાનું કેટલા તો કે ભાઈ ત્રણ ખૂણાનો સમૂહ તો એને કહેવામાં આવે છે ત્રિકોણ ત્રિભેટો કેટલા તો કે ભાઈ ત્રણ રસ્તાઓનો ભેટો ત્રણ રસ્તાઓ ભેગા થાય એને કહેવાય ત્રિભેટ અષ્ટાધ્યાય કેટલા આઠ અધ્યાયનો સમૂહ કેટલા અધ્યાયો હતા તો કે ભાઈ આઠ અધ્યાયો ચોઘડીઓ ચાર ઘડીનો સમૂહ જોવો આગળ હંધાઈમાં શું દેખાય છે સંખ્યા દેખાય છે ચોમાસુ ચાર માસનો સમૂહ ચાર માસનો ચોમાસુ હમણાં ચાલુ થશે ત્રિદેવ કેટલા દેવ તો કે ભાઈ ત્રણ દેવ નો સમૂહ ત્રણ દેવ છે દ્વિગુ અહીંયા જો આનો જ કીધું દ્વિગુ નો અર્થ થાય દ્વિ નો અર્થ થાય બે અને ગાયો વાળો કેટલા તો કે ભાઈ બે ગાય નો સમૂહ એને કહેવામાં આવે છે દ્વિગુ સમાસ તો એકની અંદર અનેક કે સૂચવતું હોય અને બીજાની અંદર શું તો કે ભાઈ આગળ સંખ્યા સૂચવતી હોય હવે દ્વિગુ સમાસ છે એના આપણે ઉદાહરણમાં વધુ જોઈએ તો કે આ અલગ છે શું તો કે ભાઈ ખટારો ખટ નો અર્થ થાય છે છ અને આનો આરસ એટલે શું થાય પૈડા છ પૈડા નો સમૂહ ખટારો સીધું મેકઅપ નો કરે ઠઠારો ખટારો એ ખટારો સપ્તાહ સપ્તાહ એટલે સાત સાત દિવસ નો સમૂહ એને કહેવાય સપ્તાહ દશેરા દસ દિવસ નો સમૂહ કેટલા દિવસ નો દસ દિવસ નો સમૂહ એને દશેરા પંચામૃત પાંચ અમૃત ભેગા કરો દહીં દૂધ ઘી મધ અને સાકર પંચામૃત એનો સમૂહ ત્રિલોક કેટલા હતા કે ભાઈ ત્રણ લોક નો સમૂહ એને કહેવાય ત્રિલોક નવ જીવન અહીંથી બધા લોકો લોચા કરતા હતા આ આની અંદર આવે ભાઈ ગવર્મેન્ટની એક્ઝામ હોય કોઈ મામા ધ્યાન રાખવાનું નવ જીવન નવું જીવન થાય આમાં દ્વિગુમાં આવશે નવ યુવાન તો કે નવો યુવાન તો આમ આવે નવ નિર્માણ તો કે નવું નિર્માણ એટલે અહીંયા કર્યું છે ને સ્પેસિફાઈ કરીને જોજો એટલે બે વસ્તુ ક્લિયર થઈ ગઈ જો તમને દ્વંદ્વ કીએ તો ભાઈ અને કે અને દ્વિગુ આવે તો એક જ વસ્તુ શું સંખ્યા એટલે આપણો બેડો પાર આપણો એકદમ થઈ ગયો ક્લિયર બે વસ્તુ ક્લિયર થઈ જાય એના પછી ચાલુ થાય ઉપપદ સમાસ આમાં ધ્યાન આપજો આમાં દયા ગડબડ હે કુછ તો આપકો ઉત્તરપદ ક્રિયા કરનાર બતાવે તે પદને અંતે નાર આવે જોઈજો આ આપણે જોવાનું છે નાર નારી નારો એ બધું આવે એને કહેવાય ઉપપદ એક જ વસ્તુ શું આવે તો કે ભાઈ નાર નારી નારો આવતું હોય આપણે કરાય નર્મદા નર્મ નો અર્થ થાય પ્રેમ અહીંયા શબ્દ ઉપર જોવાનું છે દા દા નો અર્થ થાય આપનાર આ બધા સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવ્યા છે એના ઉપરથી ઉતરી આવ્યા છે સંસ્કૃત શબ્દ ઉપરથી બીજું જો અનુજ અનુ નો અર્થ થાય છે પાછળથી અને જ નો અર્થ થાય જન્મનાર જે પછીથી જન્મો છે એવો હર્ષદ હર્ષ આનંદ હોય કે હર્ષ દ નો અર્થ થાય શું કીધું આપનાર આનંદ આપનાર પૂર્વજ પૂર્વ એટલે પહેલા જ એટલે જન્મનાર પૂર્વ એટલે કે પહેલા જન્મનાર સહાયક જે આપણી સહાય કરનાર છે ભેગા રહેતા હોય પંકજ પંક નો અર્થ કાદવ જ એટલે જન્મ કાદવ ની અંદર જન્મનાર હે ગોપાલ ગાયોને પાળનાર કોનું તો કે ગાયોનું ભાઈ રક્ષણ હરામખોર આવું બહુ કહેતો ને હરામનું ખાનારો એને હરામખોર કહેવાય લક્કડખોલ લાકડું છે ખોઈદા રાખતા હોય એટલે એને કહેવાય નિરીક્ષક શું તો કે ભાઈ બધી વાતનું આપણું નિરીક્ષણ કરે અને નિરીક્ષક પરીક્ષક જે બધી પરીક્ષણ કરતા પરીક્ષણ કરનાર સરોજ સરોવરમાં પાછો અહીં જોવો જ જન્મનાર અહીંયા અહીંયા તો ખબર પડી ગઈ કરનાર આવી ગયું અંગ રખું અહીંયા જોવો રખું અંગનું રક્ષણ કરનાર આપણા શરીરનું રક્ષણ કરનાર કોણ કરે છે કે આપણા કપડા જસોદા શું આપનાર દા એટલે આપનાર શું તો કે ભાઈ જસ આપનાર પગરખું રખું આવ્યું પાછું કોણ તો કે ભાઈ પગનું રક્ષણ કરનાર ચપ્પલ બૂટ આપણે જે પહેરી છીએ બધાય ખગ ખગ એટલે શું તો કે ભાઈ આકાશની અંદર ઉડનાર પક્ષીઓ સ્વર્ગસ્થ જો આ પાછું નવું આવ્યું સ્થ સ્થ એટલે રહેવું ક્યાં તો કે ભાઈ સ્વર્ગમાં રહેનાર તટસ્થ તટ એટલે કિનારો કિનારે રહેનાર તો જગ્યાએ આના ઉપર જોવાનો શબ્દ આવ્યો એ કે તમારે દા ઉપર દા એટલે શું થાય આપનાર એના પછી જોવો જ એટલે શું થાય જન્મનાર બરાબર એના પછી જોતા જાઓ ખોજ એટલે થઈ ગયું પરીક્ષણ કરનાર થઈ ગયું જ આવી ગયું રખવું આવ્યું રખવું એટલે શું તો કે ભાઈ રક્ષણ કરનાર બરાબર અને સ્થ આવ્યું સ્થ એટલે શું તો કે ભાઈ રહેનાર આટલું ખબર પડે એટલે આપણો ઉપપદ સમાસ એક જ શબ્દ દ્વારા કયા શબ્દ દ્વારા નાર નારી નારું પાછળ તમે આ બોલતા જાઓ આવું લગાડતા જાઓ એટલે આપણો ઉપપદ સમાસ થઈ જાય ક્લિયર
એના પછી આવે શું તો કે ભાઈ મધ્યમ પદ લોપી, આમાં તો શબ્દ ઉપર જ ખબર પડી જાય મધ્યમ પદ નો લોપ થતો હોય એને મધ્યમ પદ લોપી કહેવાય. તમે કહો એવું કેમ? તો કે જો પહેલું પદ અને છેલ્લું પદ આ બીજા અન્ય પદ થી જોડાય ત્યારે, હવે આપણે જે પદ આપશું એમાં પહેલું અને બીજું પદ જેનાથી જોડાય વચ્ચે જોડવાની કડી જેનો લોપ થઈ ગયો છે, ઘોડા ગાડી પૂર્વ ઉત્તર, ઘોડા વડે ખેંચાતી ગાડી, તાબડીક તાબડીક ઘોડો, સ્વયંવર, સ્વયં ને વર, સ્વયં ઈચ્છાથી પસંદ કરેલ વર. આમ છોકરી કન્યા બધા જોયા રાખે અને એની બધી વિશેષતા કહે અને જે પસંદ આવે એને વરમાળા પહેરાવી દે, હારમાળા પહેરાવી દે, સ્વયંવર, સ્વયં ઈચ્છાથી. તો આ જો આ નહીં દેખાય તમને, આ ઇસકા લોપ હો ગયા હે બચ્ચો, યે યહાં પે નહીં દેખાય કે દેખા. આગ ગાડી, આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી, આગ ગાડી, વચ્ચે લો લોપ, રેલ ગાડી, રેલ વડે ચાલતી ગાડી. દીવા દાંડી, દીવા બતાવવાની દાંડી, દીવા સળી, દીવો સળગાવવાની સળી, તો દીવા સળી. વચલા અક્ષર નો મધ્યમ અક્ષર નો લોપ, ઉસકો વહાં સે નિકાલી દેના હૈ, સમજે કે નહીં સમજે હૈ. લોકગીત, લોકો દ્વારા ગાયેલું અથવા ગવાતું ગીત, લોકસભા લોકો દ્વારા ચૂંટાયેલી સભા, ધારાસભા એટલે કાયદો ઘડનારી સભા, લગ્ન ગીત, લગ્ન વખતે ગવાતા ગીત. રેડી? વચ્ચે મધ્યમ હોય, મધ્યમ એટલે વચલા અક્ષર ને દેખાય નય, અદર્શનમ લોપઃ, જે છે છતાંય દેખાતા નથી, તો એને શું કહેવામાં આવે છે? મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. તો જે આના આઠ ભાગ છે એ આઠ ભાગમાંથી ચાર ભાગ હું તમારી પાસે લઈ આવ્યો છું અને બીજા ચાર ભાગ ફરીથી બીજા વિડીયોની અંદર છે, એને જુઓ અને એની નીચે બધાય સમાસના શબ્દો આપેલા છે ને એ શબ્દોના જવાબ આપો એટલે તમારો માર્ક કોઈ પણ ક્યાંય પણ કાપી નહીં શકે. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો મિત્રો એને લાઈક અને શેર જરૂર કરજો, અને જો હજુ તમે રેડ બટન નથી દબાવ્યું તો જલ્દીથી દબાવી લો. થેન્ક યુ, જય હિન્દ.